हेलो मित्रों, हवे आपने बात करी विंड पावर प्लांट विषय, बराबर? એટલે કે પવનની મદદથી કઈ રીતે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થાય એના વિશે આપણે વાત કરી છે. તો તમને ખ્યાલ હશે કે વિન્ડ પાવર પ્લાન્ટ છે એ કેવી જગ્યાએ સ્થાપવામાં આવે, તો કે પહાડી વિસ્તાર હોય, હિલ સ્ટેશન હોય એવી જગ્યા, અથવા દરિયા કિનારાનો વિસ્તાર હોય, તો ત્યાં આગળ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે. કેમ એવું? તો કે પવનની ગતિ છે, પવનની સ્પીડ છે, સૌથી વધારે ક્યાં છે? તો કે ઊંચાઈ ઉપર જેમ આપણે જઈએ પવનની સ્પીડ કેવી વધારે, એટલા માટે હિલી એરિયામાં, પહાડી વિસ્તારમાં અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં વિન્ડ પાવર પ્લાન્ટ અથવા વિન્ડ મિલને સ્થાપવામાં આવે, બરોબર? હવે એના કમ્પોનન્ટ વિશે વાત કરી, તો વિન્ડ પાવર પ્લાન્ટ છે એની અંદર સૌથી ઓછા કમ્પોનન્ટની જરૂરિયાત પડે. વિન્ડ ટાવર છે, રોટર છે, ગિયર બોક્સ, બ્રેકિંગ સિસ્ટમ, ડીએફઆઈ જનરેટર અને ટ્રાન્સમિશન કેબલ અથવા તો ટ્રાન્સમિશન વાયર, અને એનું પોતાનું સબસ્ટેશન હોય કે જ્યાં આગળ પાવરનું કંટ્રોલિંગ થતું હોય, બરોબર? તો એના વિશે આપણે હમણાં માહિતી મેળવી છે. સૌ પ્રથમ વાત કરી વિન્ડ ટાવર વિશે. તો વિન્ડ ટાવર છે એ કેવા હોય? તો કે ખૂબ જ ઊંચા હોય, કારણ કે આપણે પવનની સ્પીડ કેવી જોઈએ છે? વધારે. એટલા માટે વિન્ડ ટાવર છે એની ઊંચાઈ છે 80 થી 100 ફૂટ જેટલી હોય, બરોબર? 80 થી 100 ફૂટ જેટલી એપ્રોક્સિમેટલી વિન્ડ ટાવર છે એની ઊંચાઈ હોય. તો આ વધારે ઊંચાઈના ટાવરને આપણે ટ્રાન્સપોર્ટ કરવું હોય, એટલે કે પહાડી વિસ્તારમાં કે દરિયાકાંઠાના વિસ્તારમાં વિન્ડ મિલ સ્થાપવામાં આવે, તો ત્યાંના ટાવર અથવા તો બીજા બધા કમ્પોનન્ટને આપણે પહોંચાડવા પડે. એ પહોંચાડવા માટે આપણે કંઈક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવી પડે, બરોબર છે? તો 80 થી 100 ફૂટનો જો ટાવર હશે તો એને આપણે ટ્રાન્સપોર્ટ કરી શકશું નહીં, એટલે કે સહેલાઈથી ટ્રાન્સપોર્ટેશન થઈ શકશે નહીં. એટલા માટે શું કરવામાં આવે? તો કે જે વિન્ડ ટાવર છે એને અલગ અલગ ભાગમાં સેક્શન પાડી દેવામાં આવે, એટલે કે એને ટુકડા નાના નાના ભાગમાં વેચી દેવામાં આવે. પછી એ શું કરવાનું? તો કે નાના નાના ભાગને ટ્રાન્સપોર્ટ થઈ ગયા પછી, સાઈડ ઉપર આવી ગયા પછી, ક્રેઇનની મદદથી એને ફિક્સ કરવામાં આવે. ક્રેઇનની આજે આપણે નાના નાના ભાગમાં વિન્ડ ટાવરને વેચી દીધો છે, સેક્શન પાડી દીધા. એ સેક્શનને આપણે ક્રેઇનની મદદથી ફિક્સ કરી દેશું. ખ્યાલ આવે છે? હવે જે ટાવર છે એ હોલો હશે, હોલો એટલે કે અંદરથી પોલો હશે, ખ્યાલ આવે છે? સોલિડ હશે નહીં, અંદરથી કેવો છે? પોલો હશે. કેમ એવું? તો કે તમને ખ્યાલ છે કે વિન્ડ પાવર પ્લાન્ટ ની ઉપરની બાજુએ આખી એની સિસ્ટમ હશે, એને કહેવાય નેસલ. નેસલ વાળો ભાગ છે ક્યાં છે? તો કે વિન્ડ મિલ ની ઉપરની બાજુ રોટર સાથે જોડાયેલો છે. એ નેસલ ની અંદર ગિયર બોક્સ છે, બ્રેકિંગ મિકેનિઝમ છે, ડીએફઆઈ જે જનરેટર છે, એ બધાની વ્યવસ્થા કરેલી હશે. તો ત્યાં આગળ આપણે મેન્ટેનન્સમાં જવું હોય તો જનરેટર ની અંદર જે પાવર ઉત્પન્ન થયો 3 ફેઝ, એને મારે નીચે લઈ આવવો છે ટ્રાન્સમિશન કરવા માટે, તેના માટે કેબલ ની જરૂર પડે. તો એ કેબલ નું અહીંથી ટ્રાન્સમિશન કરવા માટે, કેબલ ને પસાર કરાવવા માટે, પ્લસ જો નેસલ ની અંદર કોઈ સિસ્ટમ ની અંદર કઈક ફોલ્ટ થાય તો એ ફોલ્ટ ને ક્લિયર કરવા માટે કોઈ એન્જિનિયર છે ઉપર જઈને મેન્ટેનન્સ કરશે. તો એ મેન્ટેનન્સ કરવા માટે આ ટાવર્સ ની અંદર થી સીડી ની રચના કરી દેશે, બરોબર? સીડી એટલે કે અથવા લિફ્ટ સિસ્ટમ હશે, કાં તો સીડી સિસ્ટમ હશે, દાદર હશે. તો એ દાદર ની વ્યવસ્થા કરવા માટે કેબલ ને અહીંયાથી કાઢવા માટે, પાવર ને ટ્રાન્સમિટ કરવા માટે કેબલ ની જરૂરિયાત છે. તો કેબલ ની બધાને આપણે લેવા માટે ટાવર નું જે સ્ટ્રક્ચર છે એ હોલો રાખવામાં આવે. પ્લસ જો આપણે સોલિડ ટાવર રાખશું તો એનું વજન છે એ પણ કેવું થઈ જાય? ખૂબ જ વધારે થઈ જાય, ખ્યાલ આવે ને? તો એ વજન એની કઈ રિક્વાયરમેન્ટ તો છે નહીં સોલિડ ટાવર ની, એ એકવાર ફિક્સ થઈ ગયો તો પછી કઈ નહીં, ટૂંકમાં કઈ એને વાંધો આવશે નહીં, ખ્યાલ આવે ને? કોઈ વાર એવું કદાચ કોઈક વાર બને કે વિન્ડ ની બ્લેડ છે એ કોઈક વાર છે બેન્ડ થઈ જાય, બેન્ડ થઈ જાય એટલે કે વળી જાય વધારે પવન ની હિસાબે, ખ્યાલ આવે છે? તો હોલો શું કામ રાખવામાં? તો કે કન્ડક્ટર ને એની અંદર થી પસાર કરવા માટે, મેન્ટેનન્સ માટે, દાદર તો લિફ્ટ ની વ્યવસ્થા કરવા માટે હોલો રાખવામાં આવે. 80 થી 100 ફૂટ નું સ્ટ્રક્ચર હશે અને ટાવર ને એક સીધો નહીં પણ અલગ અલગ સેક્શન ની અંદર ડિવાઈડ કરવામાં આવે અને એને પછી સાઈડ ઉપર ક્રેન ની મદદ થી ફિક્સ કરવામાં આવે. તો એ વિન્ડ ટાવર. હવે વાત કરીએ આપણે રોટર ની, બરોબર? તો જેના ઉપર વિન્ડ ની બ્લેડ ફિક્સ કરવામાં આવે, બરોબર? જેના ઉપર વિન્ડ ની બ્લેડ ને ફિક્સ કરવામાં આવે એને કહેવાય વિન્ડ નું રોટર. શું કહેવાય? રોટર. રોટર ની અંદર શું હશે? તો કે વિન્ડ ની બ્લેડ છે એને ફિક્સ કરેલ છે. બ્લેડ ને ફિક્સ કરવા માટે અલગ અલગ મેથડ નો ઉપયોગ થાય, એટલે કે પહેલા પહેલા રોટર છે નીચેની બાજુએ હોય અને એની અંદર પહેલેથી આપણે વિન્ડ બ્લેડ ને ફિક્સ કરી પછી રોટર ને ક્રેન ની મદદથી નેસલ સાથે જોડવામાં આવે, એટલે કે નેસલ ની અંદર જે ગિયર બોક્સ છે એના શાફ્ટ સાથે જોડવામાં આવે. એવું ન કરવું હોય તો શું કરવાનું? તો કે રોટર ને પહેલેથી ફિક્સ કરી દેવાનું અને એક એક વિન્ડ બ્લેડ ને આપણે ક્રેન ની મદદથી એના સાથે ફિટ કરતા જશે, ખ્યાલ આવે છે? તો અલગ અલગ મેથડ થી જે રોટર સાથે વિન્ડ બ્લેડ હોય એને કનેક્ટ કરવામાં આવે.
પછી વાત કરીએ આપણે કે રોટર શેક કોના સાથે જોડાયેલું છે તો કે શાફ્ટ ની મદદ થી ગિયર બોક્સ સાથે જોડાયેલું છે બરોબર અહીંયા આગળ શાફ્ટ છે શાફ્ટ ની મદદ થી ગિયર બોક્સ સાથે જોડાયેલું છે હવે તમને ખ્યાલ હશે કે જે વિન નું રોટેશન છે એટલે કે એની ફરવાની સ્પીડ છે કેવી છે ખૂબ જ ઓછી છે ધીરે ધીરે વિન ની બ્લેડ થી રોટેટ થતી હોય તો તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે જો બ્લેડ છે એ ધીમે ધીમે રોટેટ થતી હોય એટલે આપણને એવો વિચાર આવે તેમ છતાં એ થ્રી ફેઝ પાવર કઈ રીતે જનરેટ કરે છે ખ્યાલ આવે છે વિન ની બ્લેડ છે સાવ સ્લો રોટેટ થાય છે તેમ છતાં એ થ્રી ફેઝ પાવર છે કઈ રીતે જનરેટ કરે છે કારણ કે આપણે જનરેટરમાં અથવા તો મોટરમાં જોઈએ તો 1500 કે 3000 આરપીએમ જેટલું રોટેશન આવતું હોય ત્યારે તે મેક્સિમમ પાવર છે જનરેટ કરી શકે એટલે ટૂંકમાં રોટેશન એને કેવું જોઈએ વધારે જોઈએ પણ વિજળની સ્પીડ કેવી છે ખૂબ જ ઓછી છે તો એ રોટેશન ને વધારશે કોણ તો કે ગિયર બોક્સ કોણ વધારશે ગિયર બોક્સ ગિયર બોક્સ નું કામ શું છે તો કે જ્યારે વિન છે એક રોટેશન પૂરું કરશે એટલે કે વિન્ડની બ્લેડ છે આખું એક રોટેશન પૂરું કરશે ત્યારે જે ગિયર બોક્સ છે એ શું કરશે તો કે એને 100 જેટલી એની સ્પીડ છે વધારી દેશે આપણે સાયકલ ની વાત કરી તો સાયકલમાં જે પાછળનું આપણે ઘોડી ચલાવી પાછળનું જે વ્હીલ હોય બરોબર પાછળનું વ્હીલ હોય એને આપણે ઓબ્ઝર્વ કરી બરોબર અહીંયા આપણે સાયકલ તો નહીં દોરાવી પણ હું તમને કહું કે જે પેન્ડલ છે પેન્ડલ નું આપણે એક રોટેશન આપી જે સાયકલ નું પેન્ડલ છે એનું આપણે એક રોટેશન આપી તો એની અંદર જે ગિયર ચેઇન મિકેનિઝમ છે એના કારણે શું થાય તો કે પાછળનું જે વ્હીલ છે એક કરતા વધારે આંટા રોટેટ થાય ખ્યાલ આવે છે 20-30 આંટા થી રોટેટ થાય કેમ એવું તો કે એની અંદર ગિયર ગોઠવેલું છે ગિયર એટલે કે દાતા વાળું ભાગ છે ગિયર ગોઠવેલો છે ચેઇન અને ગિયર ની મિકેનિઝમ થી શું થાય છે તો કે પેન્ડલ નું એક રોટેશન તમે આપો તો પાછળનું વ્હીલ છે સાયકલ નું એ 20-25 રોટેશન છે પૂરા કરે તો એવું સેમ મિકેનિઝમ છે અહીંયા ગિયર બોક્સ ગિયર બોક્સ શું કરશે તો કે આપ એ આને ધારો કે આપણે સાયકલ નું પેન્ડલ ધારી લઈએ બરોબર જે વિન ની બ્લેડ છે એને શું ધારી લઈએ સાયકલ નું પેન્ડલ ધારી લઈએ અને જે ગિયર બોક્સ છે એને આપણે સાયકલ નું પાછળનું વ્હીલ ધારી લઈએ તો જ્યારે આપણે એક પેન્ડલ રોટેટ કરાવશું એટલે કે વિન ની એક બ્લેડ એક ચક્ર પૂરું કરશે ત્યારે ગિયર બોક્સ એટલે કે પાછળનું સાયકલ નું વ્હીલ છે કેટલા રોટેશન પૂરા કરશે તો કે 100 રોટેશન પૂરા કરશે ખ્યાલ આવે છે આ 100 રોટેશન છે કોને આપશે તો કે ડીએફઆઈજી જનરેટર ને આપશે એના સાથે જનરેટર છે જોડાયેલું છે એટલે કે જનરેટર ને એની રેટેડ સ્પીડ સુધી ફેરવશે 100 એવું ફિક્સ નથી પણ આપણે ખાલી આમનો એક્ઝામ્પલ લીધેલું છે કે જ્યારે વિન્ડની બ્લેડ થી એક રોટેશન પૂરું કરશે ત્યારે ગિયર બોક્સ થી 100 રોટેશન જેટલી આપણને ગતિ શક્તિ અથવા તો રોટેશન છે પૂરા પાડશે કોને આપશે ડીએફઆઈજી જનરેટર એટલે કે જનરેટર ને રોટેટ થવા માટે જે સ્પીડ જોઈએ છે સ્પીડ કોણ પૂરી પાડશે ગિયર બોક્સ ગિયર બોક્સ એ વિન્ડની સ્પીડ ને વધારીને રોટેશન છે વધારીને જનરેટર ને આપશે તો જે ગિયર મિકેનિઝમ છે એ શું કરશે તો કે વિન્ડની સ્પીડ છે એને વધારી અને જનરેટર ને આપશે જનરેટર ની રેટેડ સ્પીડ સુધી ને રોટેટ કરાવશે હવે વાત કરીએ આપણે કે જનરેટર અથવા તો વિન્ડની સ્પીડ છે એ કોઈ વાર એવું તમે જોયું છે ચોમાસાની સીઝન હોય અને વાવાઝોડું અથવા તો થંડરસ્ટ્રોમ એને કહેવાય બરોબર તો વાવાઝોડું એવી પરિસ્થિતિ હશે તો જ્યારે વિન્ડની સ્પીડ છે ઓલરેડી કેવી છે વધારે હશે ખ્યાલ આવે છે એટલે કે ઓવર સ્પીડ એની હશે જે એક રોટેશન પૂરું કરતું છે એ વાવાઝોડા અથવા તો થંડરસ્ટ્રોમના પવન ને કારણે શું થાય કારણ કે પવનની સ્પીડ કેવી હોય વધારે હોય તો એની સ્પીડને કારણે શું થાય તો કે વિન્ડ છે ઓલરેડી પહેલેથી જ કે વધારે સ્પીડથી ફરે છે એના સાથે ગિયર બોક્સ જોડેલું છે તો ગિયર બોક્સ શું કરશે ને એનાથી વધારે સ્પીડ જ કન્વર્ટ કરશે કારણ કે આપણે ગિયર બોક્સ કેવું રાખેલું છે તો કે જ્યારે વિન્ડની સ્પીડ એટલે કે વિન્ડ છે એક રોટેશન પૂરું કરશે ત્યારે 100 આરપીએમ છે ગિયર બોક્સ કરીને આપશે એટલે કે 100 રોટેશન પૂરા કરીને આપશે થંડરસ્ટોર્મ ને કારણે કેવું થાય છે તો કે વિન્ડની સ્પીડ છે કેટલી થઈ 30 આરપીએમ થઈ કેટલી એટલે કે વિન્ડની જે બ્લેડ છે 30 ચક્કર છે એ લગાડે છે 1 મિનિટમાં 30 ચક્કર લગાડે છે તો ગિયર બોક્સ શું કરશે 30 ગુણ્યા 100 એટલે કે કેટલા 3000 આરપીએમ થી રોટેશન આપશે ખ્યાલ આવે છે 3000 આરપીએમ થી રોટેશન આપશે પણ જનરેટર ને તો કેટલા જોઈ છે તો કે 100 આરપીએમ જ જોઈ છે એક્ઝામ્પલ તરીકે લીધેલું છે જનરેટર ને કેટલા આરપીએમ જોઈ છે 100 આરપીએમ આવે છે કેટલા 3000 એટલે એનો મતલબ કે ટૂંકમાં વધારે આરપીએમ છે આવે છે તો એનું કંટ્રોલિંગ કોણ કરશે જો આપણે વધારે આરપીએમ જનરેટર ને આપી દઉં તો જનરેટર ની અંદર કંઈક નુકસાન થશે ખ્યાલ આવે છે એવું ન થાય એટલા માટે શું રાખેલું છે અહીંયા બ્રેકિંગ સિસ્ટમ રાખેલી છે શું રાખેલું છે બ્રેકિંગ સિસ્ટમ શું કરશે તો કે અલ્ટરનેટર અથવા તો જનરેટર ને જેટલા આરપીએમ જોઈએ છે
એટલે આરપીએમ કોન્સ્ટન્ટ રાખશે. જો વધારાને આરપીએમ હશે તો એને બ્રેક કરીને ઓછા કરી દે. વધારાને જે આરપીએમ આવે થંડરસ્ટોર્મ નતું તો ઓવરલોડને કારણે એને કેવા કરશે ઓછા કરી દે. કોણ? બ્રેકિંગ સિસ્ટમ. ખ્યાલ આવે છે? તો બ્રેકિંગ સિસ્ટમની મદદથી આપણે આરપીએમ કેવા કરશું ઓછા કરશું. ગિયરબોક્સની મદદથી આપણે આરપીએમ કેવા કરશું વધારી દેશું. કારણ કે જનરેટરને એની રેટેડ સ્પીડ સુધી ફરશે તો એ તોતે ઇલેક્ટ્રિસિટી છે પ્રોડ્યુસ કરી શકશે. ખ્યાલ આવે છે? હવે વાત કરીએ આપણે જનરેટરની. તો જનરેટર છે અહીંયા આગળ એક સ્પેશિયલ પ્રકારનું જનરેટર છે એનો ઉપયોગ કરવામાં આવે. ડીએફઆઈજી નો મતલબ થાય ડબલી ફેડ ઇન્ડક્શન જનરેટર. તો જેની અંદર ગિયર બોક્સ છે રોટર ની પાછળ નો ભાગ છે તો વિન્ડમિલ ની અંદર આ રીતે આમ વિન્ડમિલ આપણે જોયે છે. આ રોટર છે, આ વિન્ડ બ્લેડ છે, આને કહેવાય નેસલ. એટલે કે વિન્ડ મિલની જે પાછળની બાજુ છે એને કહેવાય નેસલ. હવે નેસલ કોને કહેવાય? તો કે જેની અંદર ગિયર બોક્સ છે, બ્રેકિંગ સિસ્ટમ છે, ડીએફઆઈ છે, જનરેટર છે, પ્રોટેક્ટિંગ સિસ્ટમ છે, એ બધું રાખવામાં આવે એને કહેવાય નેસલ. રોટરની એક્ઝેક્ટ પાછળનો ભાગ એને કહેવાય નેસલ. બરોબર. હવે આ નેસલની સાથે યો સિસ્ટમ જોડાયેલી છે. શું હશે? યોવિંગ સિસ્ટમ અથવા તો યો સિસ્ટમ. એનેમોમીટર શું કરશે? પવન જે દિશામાંથી આવતો છે એ આ વાટકા સાથે અથડાશે અને એના કારણે શું થશે? તો કે આ જે એનેમોમીટર છે એ ડાયરેક્શન ની અંદર રોટેટ થશે. એટલે કે પવન ની દિશામાં રોટેટ થશે. એનેમોમીટર શું કરશે? પવન ની દિશા અને એની સ્પીડ છે એ માપશે. બરોબર. પવન ની દિશા અને એની ઝડપ સ્પીડ છે એ મેઝર કરશે. નેસલ ની ઉપરની બાજુ જોડાયેલો છે. હવે જેવું એનેમોમીટર થી પવન ની દિશા બદલશે એટલે કે પવન છે એની દિશામાં આવશે, એનેમોમીટર થી રોટેટ થશે, એની આગળ કોણ જોડાયેલું છે? તો કે યો સિસ્ટમ જોડાયેલી છે. બરોબર. યો સિસ્ટમ જોડાયેલી છે. યો સિસ્ટમ ની મદદથી શું થશે? તો કે પવન ની દિશામાં આખું વિન્ડમિલ છે રોટેટ થઈ જાય. સપોઝ ધારો કે અહીંયા આગળ આપણે એનેમોમીટર છે રાખેલું છે તો એનેમોમીટર આ દિશાની અંદર રોટેટ થાય, ક્લોકવાઇઝ દિશાની અંદર ફરશે. એના કારણે શું થાય? તો કે એક સિગ્નલ જનરેટ થાય. તો યોવિંગ સિસ્ટમ છે એને સિગ્નલ મળશે. સિગ્નલને કારણે આખી વિન્ડમિલ છે પવનની દિશામાં રોટેટ થઈ જાય. સપોઝ ધારો કે પવન છે આ દિશામાં છે તો વિન્ડમિલ આખી આ દિશાની અંદર રોટેટ થઈ જાય, જેથી એના વિન્ડના વેન જે છે અથવા તો બ્લેડ છે એને મેક્સિમમ પવન મળી રહે. ખ્યાલ આવે છે? તો યો સિસ્ટમ છે એ શું કરશે? તો કે પવન એની દિશામાં નેસલ ને આખું રોટેટ કરશે. નેસલ છે એને શું કરનાર છે? રોટેટ કરનાર છે, જેથી કરીને વિન્ડ ની બ્લેડ ઉપર આપણને મેક્સિમમ પવન મળે. જેટલી પવન ની સ્પીડ વધારે હશે એટલી વધારે એનર્જી છે એ પ્રોડ્યુસ થઈ શકશે. ખ્યાલ આવે છે? તો આને કહેવાય વિન્ડ પાવર પ્લાન્ટ. આવી રીતે એનર્જી છે જનરેટ થશે. હવે વાત કરીએ આપણે એના એડવાન્ટેજીસ. બરોબર. એટલે કે ફાયદાની વાત કરીએ તો વિન્ડ પાવર પ્લાન્ટ છે કેવું છે અથવા તો વિન્ડ એનર્જી છે કેવી છે? કમ્પ્લીટલી ફ્રી છે, કુદરતી છે, રિન્યુએબલ એનર્જી સોર્સ છે. એટલે કે પવન છે એને આપણે વારંવાર યુઝ કરી શકીએ. બરોબર. રિન્યુએબલ એટલે કે વારંવાર જે એનર્જીને યુઝ કરીએ રીયુઝ કરી શકીએ એને કહેવાય રિન્યુએબલ એનર્જી. તો પવનને માટે પવન છે એને ફ્યુલ તરીકે આપણે ઉપયોગમાં લઈશું તો ફ્યુલ કોસ્ટ કેવી છે? ઝીરો છે. એટલે કે પવનને યુઝ કરવા માટે આપણે ક્યાંય પૈસા ચૂકવવા પડતા નથી. એટલે કે ફ્યુલ કોસ્ટ કેવી છે? ઝીરો છે.
લોસિસ કેવા છે ઓછા છે કેમ તો કે કમ્પોનન્ટ કેવા જોઈએ છે આપણે સાવ ઓછા જોઈએ છે વિન બ્લેડ છે ગિયર બોક્સ છે બ્રેકિંગ સિસ્ટમ છે ડીએફઆઈ છે જનરેટર છે ટૂંકમાં કમ્પોનન્ટ કેવા જોઈએ છે થર્મલ પાવર પ્લાન્ટ કે બીજા પાવર પ્લાન્ટ કરતા ખૂબ જ ઓછા જોઈએ છે એટલા માટે લોસિસ કેવો થાય છે ઓછો લોસિસ ઓછો થશે તો એફિશિયન્સી કેવી મળશે આપણને વધારે મળશે ખ્યાલ આવે છે એફિશિયન્સી કેવી મળશે વધારે મળશે સમજાય છે પછી ઇકો ફ્રેન્ડલી છે એટલે કે વિન્ડ પાવર પ્લાન્ટ હિસાબે વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી ખ્યાલ આવે છે પ્રદૂષણ કોઈ પણ પ્રકારનું ફેલાતું નથી તો આ છે વિન્ડ પાવર પ્લાન્ટ હજી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કે જે વિન્ડ પાવર પ્લાન્ટ છે એની અંદર મુખ્ય કમ્પોનન્ટ ક્યાં ક્યાં છે તો કે એનો ટાવર છે ટાવર છે 80 થી 100 ફૂટ જેટલી ઊંચાઈ હશે ખ્યાલ આવે છે એને આપણે ટ્રાન્સપોર્ટ ન કરી શકીએ ડાયરેક્ટલી એટલે આપણે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરવામાં નાના નાના સેક્શન ને સાઈડ ઉપર લઈ જઈ અને એને ક્રેન ની મદદથી ફિક્સ કરવામાં પછી વાત કરીએ આપણે વિન્ડ બ્લેડ ની તો વિન્ડ બ્લેડ છે શું કરશે તો કે રોટર સાથે જોડાઈ રહેશે અને પવન ની દિશામાં ઈ રોટેટ થશે એની લંબાઈ કેટલી હશે તો કે એપ્રોક્સિમેટ 60 ફૂટ જેટલીની લંબાઈ હશે વિન્ડ બ્લેડ છે એની લંબાઈ કેટલી હશે તો કે 60 ફૂટ જેટલી બ્લેડ હશે હવે અમદાવાદ ની અંદર જે હાલોલ નામનું ગામ છે ત્યાં આગળ આપણે વિન્ડ બ્લેડ છે એની મેન્યુફેક્ચરિંગ થાય છે તો આપણે અમદાવાદ જતા હોય તો કોઈ વાર રસ્તામાં એક ટ્રક ની અંદર એક જ બ્લેડ સમાય બરાબર એક ટ્રક ની અંદર એક જ બ્લેડ સમાય 60 ફૂટ જેટલી ઊંચાઈ હોય ખ્યાલ આવે છે એટલે ટૂંકમાં આનું ટ્રાન્સપોર્ટેશન છે કેવું છે અઘરું છે પછી એ શું કરશું તો કે રોટર ને આ બ્લેડ છે વિન્ડ બ્લેડ છે ને રોટર સાથે આપણે ક્રેન ની મદદથી ફિક્સ કરી દેવું રોટર એક રોટેશન ફરશે ત્યારે ગિયર મિકેનિઝમ શું કરશે આપણે સાયકલ ઉદાહરણ લીધું એ પ્રમાણે સાયકલ ની સ્પીડ એટલે કે સાયકલ ના પેડલ ને આપણે એક રોટેશન આપશું ત્યારે એની સાથે જે ચેઇન જોડાયેલી છે અને બેરિંગ સિસ્ટમ જોડાયેલી છે પાછળના વ્હીલ સાથે એની મદદથી શું થાય તો કે સાયકલ નું જે પાછળનું વ્હીલ છે એ એક કરતા વધારે રોટેશન એટલે કે 20 થી 25 રોટેશન કરશે એવી જ રીતે ગિયર મિકેનિઝમ શું કરશે તો કે વ્હીલ ની જે બ્લેડ છે એક રોટેશન પૂરું કરશે ત્યારે 100 રોટેશન જેટલે કમ્પ્લીટ કરશે અને કોને આપશે તો કે ડીએફઆઈ જનરેટર ને આપશે એટલે કે જનરેટર ની રેટેડ સ્પીડ સુધી ફેરવશે અને જનરેટર છે આપણે 3 ફેઝ એસી 11 કેવી જનરેટ કરીને આપશે એ જનરેટેડ પાવર છે કેબલ ની મદદથી આપણે ટાવર ની અંદર ની બાજુથી કેબલ દોડાવી અને ત્યાંથી આપણે લેશું અને એને વિન્ડ સબ સ્ટેશન ની અંદર મોકલશું ત્યારબાદ એને સ્ટેપ અપ કરી ટ્રાન્સમિટ કરશું અને સ્ટેપ ડાઉન કરી અને યુટિલાઇઝેશન લેવલ સુધી પહોંચાડશું ખ્યાલ આવે છે એક વિન્ડ મિલ છે એનું રેટિંગ કેટલું હશે તો કે 1.5 મેગાવોટ થી લઈ અને 2 મેગાવોટ સુધીની વિન્ડ મિલ હોય છે નોર્મલી એટલું રેટિંગ હોય છે તો આવી ઘણી બધી વિન્ડ મિલ છે એને પેરેલલમાં જોડી અને આપણે ઓપરેટ કરાવી તો ઘણો બધો પાવર છે જનરેટ કરી શકીએ ખ્યાલ આવે છે તો આ તો વિન્ડ પાવર પ્લાન્ટ